मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्राद्या जैनो धर्मोस्तु मंगलम। प्रभु केवी रीते બેઠેલા છે અહીંયા, એક લેગ ઉપર છે અને બીજું લેગ નીચે કરીને બેસે છે, તો તેને શું કહેવાય એવું ક્વેશ્ચન આવેલું હતું। તો આ ફોટોમાં જેમ પ્રભુ બેસે છે તો આને પ્રવચન મુદ્રા કહેવાય છે। તો આ જ મુદ્રામાં પ્રભુ એક પગ જે છે તો તે પાદપીઠ ઉપર અહીંયા હોય છે અને બીજું પગ આવી રીતે હોય છે, તો એ પ્રવચન મુદ્રા કહેવાય છે, અને એક હાથ આવી રીતે હોય છે। તો આવી રીતે પ્રભુ બેસે છે એટલે એ પ્રવચન મુદ્રા હોય છે, અને એવી રીતે પ્રભુ ધર્મ દેશના આપે છે, બરાબર। અને આ કેવી અવસ્થા છે, કેવલ જ્ઞાનવાળી અવસ્થા કહી શકાય છે, બરાબર। એટલે હજી પ્રભુ ચાર અઘાતી કર્મો સહિત છે, ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યું છે પણ ચાર અઘાતી કર્મો સહિત છે, અને હજી પ્રભુ સિદ્ધ અવસ્થા સુધી પહોંચ્યા નથી। હવે હમણાં માત્ર કેવલ જ્ઞાનવાળી અવસ્થામાં તેઓ રહેલા છે, અને જ્યારે તેઓ આવી રીતે દેશના આપે તો ત્યારે આવી મુદ્રામાં બેસે છે। પછી બીજું ક્વેશ્ચન આવેલું હતું કે પાલિતાણા પણ ધર્મ તીર્થ છે ને, આ ક્વેશ્ચન આવેલું હતું, તો એના વિશે આપણે આ સમજી લઈએ। જો કે ધર્મ અને તીર્થ, તો ધર્મનું શું છે મીનિંગ? ધર્મ એટલે કે જે કોઈ પણ જીવ હોય તો એ દુર્ગતિમાં પડવા આપે નહીં પણ સદગતિમાં લઈ જાય છે, એટલે દુર્ગતિમાં પડતો બચાવે અને તેને ધારી રાખે, તો એને ધર્મ કહેવાય છે। અને તીર્થ એટલે શું? જે પણ તારે તેને તીર્થ, નદીને પણ તીર્થ કહેવાય કારણ કે તે પણ તારે છે, એના ઉપર તરે ને વસ્તુઓ, એટલે નદીને પણ એના લિટરલ મિનિંગમાં જો આપણે જોઈએ શબ્દાર્થ ના હિસાબે તો નદીને પણ તીર્થ કહેવાય છે। તો જે પણ તારે તો તે બધાને તીર્થ કહેવાય। તો હવે અહીંયા આપણા શાસ્ત્રીય આ ટર્મિનોલોજી છે તીર્થ, તો એના અનુરૂપે તીર્થ એટલે શું છે? કે જે પણ જીવોને સંસાર સમુદ્રમાંથી તારે તો તેને શું કહેવાય છે? તેને ધર્મતીર્થ કહેવાય છે। તો હવે ધર્મતીર્થમાં શું શું આવે છે? અહીંયા ક્વેશ્ચન હતું પાલિતાણાનું, પણ આપણે બધું જ જોઈ લઈએ કે ધર્મતીર્થમાં શું આવે છે। તો હવે આપણે જો વિચારીએ કે કરીને, તો પહેલું છે જિનમૂર્તિ। તો જિનમૂર્તિ શું છે? ધર્મતીર્થ છે, એ પણ શું કરે છે? અહીંયા ઉપર જે ડેફિનેશન જોઈ લેવાનું, શું એના ઉપર બેસે છે ધર્મતીર્થની જો ડેફિનેશન શું છે? જે જીવોને સંસાર સમુદ્રમાંથી તારે તેને ધર્મતીર્થ કહેવાય। તો હવે જિનમૂર્તિ એટલે પ્રભુની પ્રભુના દર્શન કરીને આપણે દેરાસરમાં જઈએ તો પ્રભુ મૂર્તિ ત્યાં ત્યાં સ્થાપિત હોય છે, તો એમનું દર્શન કરીને એમની પૂજા કરીને આપણા પણ ભાવો એવા આવે, અને પછી આગળ આપણે પણ તરી જઈએ છીએ, એટલે આ પણ શું છે? એક નિમિત્ત બને છે ને, એક આલંબન બને છે, તો એટલે એ પણ ધર્મતીર્થ છે। પછી બીજું છે જિનચૈત્ય। જિનચૈત્યમાં શું આવે? જે તીર્થ હોય છે અથવા તો દેરાસર હોય છે કે પગલાઓ હોય છે, પ્રભુના પગલા હોય તે પણ ગણાય એમાં। પછી કલ્યાણક ભૂમિઓ હોય પ્રભુની, કે સમવ અથવા તો સમવસરણ જે સ્થળે જ્યાં રચના કરેલી હોય એ સ્થળ, એ સ્થાન, એ પણ તે જ જિનચૈત્ય સમાન કહેવાય। તો આ બધી જે ભૂમિઓ છે તો તે પણ કેવી છે? તે પણ આલંબન રૂપ બને છે અનંત જીવોને તારવા માટે, માટે આ પણ ધર્મતીર્થ કહેવાય। પછી ત્રીજું જોઈએ તો આ છે જિન આગમ। જિન આગમ એટલે શું? માત્ર બુક? જિન આગમ આપણે આગમ સાંભળીએ હોય તો આગમ એટલે શું? બુક હોય ખાલી? એ જ ઇમેજિનેશન આપણે કરીએ ને, આગમ્સ એટલે બુક્સ, 45 આગમ એટલે બુક્સ। કારણ કે હમણાં જ્ઞાન પંચમી ગઈ હતી 2 દિવસ પહેલા, તો આપણે શું કર્યું? જ્ઞાન પૂજન કર્યું, બુક્સ ઉપર પૂજન કરી આવ્યા, પણ એ બુક્સ એક આગમ નથી। આગમ શું છે? વોટ ઇઝ ધ રાઈટ રિયલ મિનિંગ ઓફ આગમ? આગમ કઈ ચોપડીઓ નથી, ચોપડીની અંદર શું લખેલું છે? તે છે જિનવાણી, જે અક્ષરો છે તો તે શું છે? એ જિનવાણી છે, એટલે એ જિનવાણીને આપણે પૂજા કરી છે, બરાબર। ત્યાં કાંઈ આપણે બુક્સની પૂજા નથી કરી, આપણે શું કરી છે? એમાં જે લખેલું હતું ને જિન આગમ, જે એમાં લખેલું છે, જે જિનવાણી છે, એની આપણે પૂજા કરી છે। અને એ શું હોય છે? એ જે લખેલું છે જિનવાણી છે, એટલે તે શું છે? દ્વાદશાંગી પણ કહેવાય, કારણ કે પ્રભુ શું કરે છે? ત્રિપદી આપે છે, પ્રદાન કરે છે ગણધર ભગવંતોને, અને તેઓ પછી દ્વાદશાંગીની રચના કરે છે। અને દ્વાદશાંગીમાં શું છે? જેટલું પણ વિશ્વમાં રહેલું જેટલું પણ જ્ઞાન છે એની અંદર સમાઈ જાય છે, એને શ્રુત જ્ઞાન કહેવાય છે। તો આ પણ શ્રુત જ્ઞાનના અભ્યાસથી શું થાય છે? સમ્યક જ્ઞાનના અભ્યાસથી આપણામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય,
અને એના કારણે પછી આપણે મોક્ષ માર્ગ ઉપર આપણે ચડી જઈએ, સમ્યક ચારિત્રનું આપણે જો શુદ્ધ આચરણ કરીએ તો પછી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. એટલે આ પણ શું છે, એક આલંબન છે, આ એક એકદમ ઉત્કૃષ્ટ એવું નિમિત્ત છે કે જે જીવોને સંસાર રૂપી સમુદ્રમાંથી તારે છે. એટલે જીન આગમ શું થયું, એ પણ ધર્મતીર્થ થઈ ગયું ને. એટલે જીનવાણીને પણ ધર્મતીર્થ કહેવાય, દ્વાદશાંગી રૂપી શ્રુત જ્ઞાન છે એને પણ ધર્મતીર્થ કહેવાય, બરાબર. પછી આવે છે સાધુ સાધ્વીજી ભગવંતો, તો એમના દ્વારા આપણને શું મળે છે, એમના નિમિત્તથી આપણને જીનવાણી સાંભળવા મળે છે, બરાબર. એમના દર્શન, એમની એમના વૈયાવચ, એમને વંદન કરવાથી આપણા પણ કર્મોનો ક્ષય થાય છે, સાચી રાહ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. આ પણ એમના નિમિત્તથી પણ આપણે શું થાય છે, સંસાર સમુદ્રથી પાર આપણે થઈ શકીએ છીએ. એમના કારણે જ શું થાય છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થઈ હતી નયસારને, બરાબર. તો આ પણ ધર્મતીર્થ રૂપી છે, તો એમને પણ એ જ કહેવાય. હવે સાધુ ભગવંતના કક્ષામાં ગણધર ભગવંતોને પણ આપણે એ કક્ષામાં આપણે મૂકી શકીએ છીએ કે જે ગણધર ભગવંતો હોય તે પણ ધર્મતીર્થ રૂપી છે, આચાર્ય ભગવંતો એ પણ ધર્મતીર્થ રૂપી છે, એ બધા આવી જાય એમાં. પછી છે શ્રાવક શ્રાવિકા, એટલે આ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંગ થઈ ગયું. અને જે પણ શ્રાવક શ્રાવિકા, જે પણ વ્રતધારી હોય, જે પૂજા કરતા હોય ગુરુ, એટલે જે પણ શ્રાવકના કર્તવ્યો જે ફોલો પાલન કરતા હોય, તો એમને જોઈને આપણને પણ પ્રેરણા મળે કે આપણે પણ મોક્ષ માર્ગ ઉપર ચાલીએ, આપણે પણ તપત્યાગ ધર્મ બધું કરીએ. એટલે એમના નિમિત્તથી પણ આપણને શું થાય છે, એમના નિમિત્તથી પણ આપણે સંસાર સમુદ્રથી પાર થઈ શકીએ છીએ. એટલે આ પણ ચતુર્વિધ સંઘને પણ શું કહેવાય છે, ધર્મતીર્થ, બરાબર. એટલે આ બધા ધર્મતીર્થ જ છે. એટલે અહીંયા આપણો પાલિતાણા જે ક્વેશ્ચન હતું કે પાલિતાણા પણ ધર્મતીર્થ છે ને, તો હા, તો એ તો આવી જ ગયું. એમાં ઉત્કૃષ્ટ એક એવું આલંબન છે આપણો પાલિતાણા મહાતીર્થ, શત્રુંજય મહાતીર્થ, તો તે પણ શું છે, ધર્મતીર્થ જ છે. એટલે ઇનશોર્ટ આપણે આ જોઈએ તો આ સાત ક્ષેત્ર થઈ ગયા ને, આ સેવન જે છે, આ આપણે એમ જોઈએ તો શું થઈ ગયા, સાત ક્ષેત્રો જે છે એને ધર્મતીર્થ કહી શકાય છે. કારણ કે આ બધાના નિમિત્ત લઈને અનંત આત્માઓ, અનંત આત્માએ આત્માઓએ પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં મોક્ષ પ્રાપ્ત કર્યું છે, અને ફ્યુચરમાં અનંત કરશે, અને હમણાં પ્રેઝન્ટમાં પણ ઘણા કરી રહ્યા છે, બરાબર. એટલે આ ધર્મતીર્થ જે છે, તો તેનો જ સહારો, અંતમાં એનો સહારો લેવું જ પડે છે, એનો આલંબન, એનું નિમિત્ત તો લેવું જ પડે છે. કારણ કે આ જ તારનારું છે, અને એ કેવું છે, શાશ્વતું છે. ધર્મતીર્થ ક્યારે પણ એનું લોપ થવાનું નથી, વિચ્છેદ થવાનો નથી. ભલે આપણને લાગે કે પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં અમુક કાળ બાદ પછી શું થાય છે, પાંચમા આરાના અંતમાં, સિક્સ્થ આરાના શરૂઆતમાં શું થાય છે, ધર્મતીર્થનો વિચ્છેદ થાય છે એવું આપણને લાગે, પણ મહાવીર ક્ષેત્રમાં તો રહેલું જ છે ને, પાંચ મહાવીદેમાં તો છે જ. એટલે એનું ક્યારે પણ ખાતમો થવાનું નથી, આ વિશ્વમાં તો રહેવાનું જ છે, પણ પુનઃ પુનઃ સ્થાપિત થવાનું છે. જ્યારે જ્યારે નવા તીર્થંકર ભગવાન તો આવશે, પુનઃ પુનઃ સ્થાપિત કરતા જશે, કારણ કે તેઓ પોતે તીર્થંકર છે. તીર્થંકર એટલે જે તીર્થને સ્થાપના કરનાર છે, તેમને તીર્થંકર કહેવાય. તો એ કરે છે, સ્થાપના કરે છે એવી રીતે ચતુર્વિધ સંઘની, બરાબર. અને ચતુર્વિધ સંઘની તો સ્થાપના કરે છે, પણ દ્વાદશાંગી રૂપી શ્રુત જ્ઞાન પણ એની ગંગા વહાવે છે. જીનવાણી રૂપ જે ધર્મતીર્થ છે તે પણ બધાને આપણને આપે છે, બરાબર. એટલે આ જે ધર્મતીર્થ છે એનો ઉપકાર એવો હોય છે ને, દરેક આપણા એટલે જે પણ મોક્ષનાર જીવ છે, ઇનશોર્ટ એમ કહી શકાય કે માત્ર ધર્મતીર્થ જે છે તો એના કારણે જ બધા જીવો મોક્ષ પામ્યા છે, બરાબર. એમનો ઉપકાર, આ ધર્મતીર્થનો ઉપકાર હોવાના કારણે જ પ્રભુ પણ, અરિયન ભગવાન પણ શું કરે છે, એને પહેલા પ્રણામ કરે છે, શું કહે છે, નમો તીર્થસ્ય કહે છે. નમો તીર્થસ્ય કહીને એક પ્રદક્ષિણા આપીને પછી પ્રભુ સિંહાસન ઉપર બિરાજમાન થાય છે, બરાબર. એટલે અહીંયા આપણને ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણને ફોટોમાં લાગે જોઈને કે પ્રભુ સિંહાસનને વંદન કરે છે, અથવા તો કલ્પવૃક્ષને વંદન કરે છે, કે સમવસરણને વંદન પ્રણામ કરે છે, તો એવું નથી. એ ધ્યાન રાખજો, ફોટોમાં એવું દેખાય પણ એ તો ફોટો છે ને. પ્રભુ શું કરે છે, નમો તીર્થસ્ય, એ યાદ રાખવાનું. તો તીર્થને, ધર્મતીર્થને વંદન કરે છે, એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા ગડબડ નથી આપણને કરવી ન જોઈએ. કોઈ પણ ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે કે એવું આવે તો ત્યાં ગડબડ નહીં કરવાની, બરાબર. તો
ધર્મતીર્થ જે અનંત ઉપકારી છે એમને વંદન કરીને, એને પ્રણામ કરીને, પ્રભુ પોતાના કૃતજ્ઞ જે ગુણ છે એના કારણે, વિનય ગુણના કારણે અને ઔચિત્ય પાલનના કારણે એવી રીતે કરે છે, અને પછી બિરાજમાન થાય છે અને ધર્મદેશના વગેરે આપે છે, એવી રીતે હોય છે. તે ધ્યાનમાં રાખવાનું બરાબર. પછી આગળ શું થાય છે, આપણે આ બધું જોઈ લીધું હતું. પછી ગણધર ભગવંતોની સ્થાપના વિશે પણ આપણે જોઈ લીધું હતું કે કેવી રીતે ત્રિપદી પ્રભુ પ્રદાન કરે છે અને કેવી રીતે ધર્મતીર્થની સ્થાપના થાય છે, બધું આપણે જોઈ લીધું હતું લાસ્ટ ટાઈમ. તો જ્યારે માત્ર અંતર મુહૂર્તના અલ્પ સમયમાં જ આ ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરી દે છે, પણ અહીંયા આપણા મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં શું થયું હતું, ટોટલ કેટલા હતા, 11 ગણધર હતા ને, 11 ગણધર ભગવંત હતા. તો શું થયું હતું કે સંભળાતી વખતે શું થયું હતું, 7 ગણધર ભગવંતો હતા ને, તો એમની સૂત્ર રચના અલગ અલગ થઈ હતી, ડિફરન્ટ ડિફરન્ટ સૂત્રની રચના કેવી થઈ હતી, ડિફરન્ટ થઈ હતી. પણ અહીંયા જે અકંપિત ગણધર ભગવંત છે અને અચલ ભ્રાતા ગણધર ભગવંત છે, એ બંનેની સેમ ટુ સેમ આ સૂત્ર રચના થઈ હતી. અને મૈતાર્ય અને પ્રભાસ આ બંને ગણધર ભગવંતોની સેમ થઈ હતી, આવી રીતે થયું હતું હમણાંના ટાઈમમાં. તો એના કારણે પ્રભુના, આપણા મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં કેટલા 11 ગણધર ભગવંત તો છે જ, પણ શું કહેવાય છે, 9 ગણ પ્રસિદ્ધ પામ્યા, પ્રસિદ્ધિ પામ્યા એના કારણે. કેટલા ગણ, 11 ગણધર ભગવંત હોય તો 11 ગણ થવા જોઈએ ને. ગણધર ભગવંત એટલે કોણ, કે ગણના જે મુખ્ય હોય, જે ગણનું સંચાલન કરે, તો તેમને ગણધર ભગવંત કહેવાય ને. તો 11 હોય તો 11 ગણ હોવા જોઈએ. પણ શું થાય છે, બે બે ની સેમ છે ને, એટલે કેટલા થયા, 7 8 9 9 ગણ ને પછી સ્થાપ, એટલે એવી રીતે પ્રસિદ્ધિ પામે છે, કારણ કે બે બે ની સેમ છે અહીંયા સૂત્રની રચના. તો આવી રીતે થયું હતું હમણાંના ટાઈમમાં. તો આવી રીતે ગણધર પદની સ્થાપના થઈ જાય છે, સોરી ગણધર પદ એટલે આ ત્રિપદી રૂપી જે એ પ્રભુ પ્રદાન કરે છે, અને પ્રભુના જ્ઞાનાતિશય ગુણના કારણે જે ગણધર ભગવંતો છે, 11 ગણધર ભગવંતો, માત્ર અંતર મુહૂર્તના સમયમાં આવી રીતે દ્વાદશાંગી રૂપી જે સૂત્ર છે એની રચના કરી દે છે. કોઈક ડિફરન્ટ કરે છે, કોઈક સેમ કરે છે. પછી પ્રભુને આવી રીતે સંભળાવે છે, તો ત્યારે આવી રીતે ખબર પડે છે. પછી શું થાય છે, હવે ગણધર પદની સ્થાપનાનો સમય આવી ગયો. તો આ જાણીને ઇન્દ્ર શું કરે છે, તત્કાળ સુગંધિત રત્નચૂર્ણથી ભરેલું એક સિલ્વરનું પાત્ર હાથમાં લઈને પ્રભુની પાસે આવી જાય છે. એટલે સિલ્વરનું પાત્ર હોય છે અને એમાં રત્ન હોય ને, એકદમ બેસ્ટ પૂતગલોથી બનેલા એવા બેસ્ટ ક્વોલિટીના જે રત્ન હોય છે, એના ચૂર્ણ, એનું પાવડર. તો રત્ન ચૂર્ણનું પાવડર એટલે કે એનાથી ભરેલું એક સિલ્વર પાત્ર, એક રજત પાત્ર એ લઈ આવે છે પ્રભુની પાસે. અને પ્રભુ શું કરે છે, પછી બધા જ ઇન્દ્રભૂતિ વગેરે જે પણ 11 ગુરુ જે ગણધર ભગવંતો છે, તો એ બધા પ્રભુની સમક્ષ મસ્તક ઝુકાવીને ઊભા છે. અને પ્રભુ શું કહે છે, મધુર વચનથી કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયથી તમને તીર્થની અનુજ્ઞા છે. એટલે આવી રીતે કહીને મેઇન શું થાય છે, સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ તો શું કરે છે, ગણધર પદે સ્થાપિત કરે છે પ્રભુ. અનુક્રમે એક 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 એકને ગણધર પદે સ્થાપિત કરે છે. અને પછી દેવતા વગેરે બધા પ્રસન્ન થઈ જાય છે. અને આ ચૂર્ણ જે છે, રત્ન ચૂર્ણ અને પુષ્પ જે સુગંધી પુષ્પ છે, એનાથી ગણધર ભગવંતો ઉપર આવી રીતે વૃષ્ટિ કરે છે. પુષ્પવૃષ્ટિ ને રત્નચૂર્ણથી આવી રીતે વૃષ્ટિ કરે છે. પછી આગળ શું થાય છે કે સુધર્મા સ્વામીજી છે એમને પટ પરંપરા એ સોંપવામાં આવે છે. અને ચંદનબાળા સાધ્વીજી છે એને પ્રવર્તિની પદે સ્થાપિત કરે છે. તો આવી રીતે જે આ સંઘ સ્થાપના જે વિધિ છે, ચતુર્વિધ સંઘ સ્થાપનાની જે આ વિધિ છે, તો એ વિધિ કેટલા ટાઈમ સુધી ચાલે છે, લગભગ એક પ્રહર એટલે કે ઓલમોસ્ટ 3 આર્સ સુધી, અપ્રોક્સિમેટલી 3 આર્સ સુધી આ ચાલુ રહે, એટલે આ પરિપૂર્ણ થાય છે. અને જ્યારે આવી રીતે પૂર્ણ થઈ જાય છે, તો ત્યારે પછી પ્રભુની દેશનાની પણ સમાપ્તિ થઈ જાય છે. પછી પ્રભુની દેશના પણ બધું થઈ જાય છે. પછી શું થાય છે, જે રાજાઓ છે ને, તો તેઓ એક બલી કહીએ ને, બલી હિન્દીમાં બલી આપણે ખબર હશે કે બળી કે બલી, તો એ બાફેલા ચોખા વગેરે
અમુક જાતના એવી બલિ તૈયાર કરેલી હોય છે, તો પછી તેઓ શું કરે છે, આખી આ સ્થાપના વિધિ પરિ અને પ્રભુની દેશના પણ પરિપૂર્ણ થઈ જાય છે. પછી જે ઈષ્ટ દ્વાર છે ને, તો ત્યાંથી તે ઉછાળવાનું શરૂ કરે છે આ બલિ, બાફેલા ચોખા વગેરે, અને આ ઉડાડે છે અને પછી ઉછાળે છે, અને પછી શું થાય છે, એનો અડધો ભાગ જે છે ને, તો તે આકાશમાં રહેલા જે દેવતાઓ છે તો તે બધા ગ્રહણ કરે છે, અને બાકીનો અડધો ભાગ તે રાજા પ્રજા જે પણ હોય છે, બાકી જે પરસદામાં રહેલા જે પણ રાજા છે કે પ્રજા છે, એટલે સ્ત્રી પુરુષ વગેરે શ્રાવક શ્રાવિકા છે, રાજાઓ રાણીઓ જે પણ છે, તો એ મનુષ્યો એ બધું ગ્રહણ કરે છે, આવી રીતે હોય છે. અને પછી શું થાય છે, આ બધું વિધિ પરિપૂર્ણ થયા બાદ આપણા મહાવીર સ્વામી ભગવાન શું કરે છે, સિંહાસન ઉપરથી ઉઠી જાય છે. અને પછી જે બીજો ગઢ છે, તો ત્યાં આપણે શું કહ્યું, દેવછંદ છે સિંહાસન, તો ત્યાં પછી ત્યાં બિરાજી એટલે ત્યાં બિરાજમાન થાય છે, અને પછી ત્યાં ગણધર ભગવંતનો દેશના પ્રારંભ થાય છે. તો એવી રીતે હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ દ્વાદશાંગી અવેલેબલ કરન્ટલી, તો દ્વાદશાંગી હમણાં અવેલેબલ નથી, હમણાં માત્ર 45 આઘમ અવેલેબલ છે, એ ધ્યાનમાં રાખવાનું, કારણ કે કાળ અનુસારે ઘણું બધું વિચ્છેદ પામ્યું છે. પણ આપણે જો જોઈએ તો 5 મહાવેદિક ક્ષેત્રમાં છે દ્વાદશાંગી, ત્યાં ઓલવેઝ અવેલેબલ હોય છે. પણ આપણે અહીંયા 5 ભરત અને 5 ઐરાવત ક્ષેત્રમાં શું હોય છે, 12મું અંગ છે, જે દૃષ્ટિવાદ નામનું 12મું અંગ છે, તો તે વિચ્છેદ પામ્યું છે, તો એટલે એ બધું અવેલેબલ આપણા પાસે નથી. અને બાકીના જે 11 અંગ હતા, તો એમાંથી ઘણું વિચ્છેદ પામી પામીને હમણાં આપણે જો કહીએ ને, તો માત્ર 45 આઘમ આપણા પાસે અવેલેબલ છે. પણ આપણા પાસે પણ એ વાંચવાનું આપણા પાસે અધિકાર નથી, બરાબર. એવું નહીં સમજવાનું કે 45 આઘમ અવેલેબલ છે તો આપણે વાંચી શકીએ, ભણી શકીએ ગૃહસ્થ અવસ્થામાં, એ પોસિબલ નથી. આપણને સર્વવિધિ ધર્મ એ સ્વીકારવું પડે છે, અને પછી અમુક પ્રકારના જોગ પણ કરવા પડે છે. અમુક પ્રકારના જોગ, એ બધું તપસ્યાને જોગ હોય છે, એ બધું કર્યા બાદ પછી, અને એ એક લાઈક ફોર એક્ઝામ્પલ એક આચારાંગ સૂત્ર છે, તો એના જોગ અલગ હોય, પછી બીજા જીવા જીવા ભિગમ આગમ ગ્રંથ છે, તો એના કંઈક અલગ હોય, એટલે એ જો ભણવું હોય ને ગ્રંથ, તો એના માટે કંઈક અલગ જોગ કરવા પડે, બરાબર. તો પછી આપણ એમને પણ આવી રીતે અધિકાર મળે છે એ ભણવા માટેનું, એ તો સાધુ ભગવંતો માટે છે, પણ ગૃહસ્થો માટે તો આવું નથી. આપણે કાંઈ પણ એટલે આપણા પાસે અધિકાર નથી, પણ જે ભાવાર્થ વગેરે જેટલું અવેલેબલ છે આપણા, એટલે આપણે જેટલું અલાઉ કરેલું છે, આપણે એમાંથી ભણી શકીએ. જેમ કે હમણાં 4 પ્રકરણ સમજી લો ને, કે 4 પ્રકરણ, 6 કર્મગ્રંથ, એ બધું આપણે ભણી શકીએ. બીજું ઘણું બધું છે જે આપણે શ્રાવકો ભણી શકીએ છીએ, એ ધ્યાનમાં રાખવાનું. પછી અને આપણને જો ભણવું પણ હોય ને આચારાંગ સૂત્ર વગેરે, તો શું કરવાનું, ગુરુ ભગવંત હોય ને, ચોમાસી ગુરુ ભગવંત જે બિરાજમાન હોય ને, તો તેમને ત્યાં જઈને વિનંતી કરવાની કે અમને આ આગમ ગ્રંથ, આ નામનો આગમ ગ્રંથ ભણવાનો છે. તો તે શું કરે, તેઓ આપણને સૂત્રથી નહીં સમજ, એટલે પોતે સૂત્ર બોલી શકે, એમને અલાઉડ છે. જેમને પણ જોગ કર્યું હોય, જે આચાર્ય ભગવંત, એમને અલાઉડ હોય, તો એ સૂત્ર પણ આપે, એટલે એ સૂત્રની લાઇન્સ કહે, શ્લોકો કહે, અને એનું ભાવાર્થ આપણને સમજાવે, એટલે વ્યાખ્યાન એના ઉપર બેઝડ હોય. જેમ કે આચારાંગ સૂત્રો પર આપણે સાંભળ્યા હશે કે ઘણા બધા ગુરુ ભગવંત આવી રીતે વ્યાખ્યાન આપતા હોય છે, તો એવી રીતે આપણે ભણી શકીએ એમના પાસેથી. જો આપણને 45 આગમ ભણવા હોય ને, તો એવી રીતે ભણી શકાય છે. જ્યાં જ્યાં સમવસ્ત્રની રચના થયેલી હોય, તો તે પણ પવિત્ર ભૂમિ કહેવાય. કેવી કહેવાય, પવિત્ર ભૂમિ કહેવાય, કારણ કે ત્યાં પ્રભુ બિરાજમાન હતા, બરાબર. એટલે એમના જે અણુ પરમાણુઓ વગેરે જે છે, પ્રભુ દ્વારા જે પણ મુખથી વાણી મુખમાંથી જે બહાર નીકળી છે, તો તે પણ કેવા હોય છે, પૂદગલો, એમના ભાષા વર્ગણાના કેવા ઉત્કૃષ્ટ એવા પૂદગલો, તો એ બધું પૂદગલો ત્યાં રહેલા હોય છે એ વાતાવરણમાં. એટલા માટે એ જે એરિયા હોય ને, જ્યાં જ્યાં પ્રભુ બિરાજમાન હોય, જ્યાં દેશના આપે છે, એટલે કે જ્યાં સમવસરની રચના થયેલી હોય, અથવા તો પ્રભુની જે 5 જે કલ્યાણક ભૂમિઓ હોય, તો એ બધી ભૂમિઓને શું કહેવાય છે, પવિત્ર ભૂમિઓ કહેવાય છે. કારણ કે ત્યાં આપણે જઈને જો થોડુંક પણ આરાધના કરશું ને, તો આપણા ઘણા બધા કર્મો, પાપ કર્મો એ ક્ષય પામી જાય છે. કારણ કે ત્યાં જઈને આપણા મનના વિચારો પણ શુદ્ધ થઈ જાય છે, કારણ કે ત્યાં ઓરા જેવી હોય ને,
ત્યાં જે પૂદગલ સ્કંધો એવા જ રહેલા હોય, ઉત્તમ અને શુદ્ધ પ્રકારના હોય, કે આપણામાં દુઃખ કુવિચારો આવે જ નહીં. એટલા માટે એ ભૂમિઓ છે એમને પણ પવિત્ર ભૂમિઓ કહેવાય છે. અને ત્યારે હવે શું થાય છે, પ્રભુ સંપૂર્ણ કર્મ રહિત અવસ્થા પામે છે અને પ્રભુ સીધો મોક્ષ અવસ્થા, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. એટલે આ જે પ્રસંગ છે એને નિર્વાણ કલ્યાણક કે મોક્ષ કલ્યાણક કહેવાય છે. અને આ સમયમાં પણ શું થાય છે, ચૌદરાજ લોકમાં અજવાળો ફેલ પસરાય છે અને બધા જ જીવોને શાતાની અનુભૂતિ થાય છે. અને પ્રભુનું આત્મા જ્યારે સિદ્ધ ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં ત્યાં બિરાજમાન થાય છે, તો ત્યારે કેવી રીતે રુજુ ગતિએ એક જ સમયમાં, ને રુજુ ગતિ એટલે કે એક ફાસ્ટ ગતિ, સ્ટ્રેટ સીધી ગતિ, પરપેન્ડિક્યુલર, એક લાસ્ટ એટલે છેલ્લી ગતિ કરે છે આત્મા. એ પણ કેવી, એક જ સમયમાં સ્ટ્રેટ, પરપેન્ડિક્યુલર, અપરાઇટ, આવી એક છેલ્લી ગતિ. ગતિ એટલે કે એક જગ્યાથી બીજી જગ્યા જવાનું, એને ગતિ કરવાનું કહેવાય છે. તો એ છેલ્લી એક ગતિ થાય છે, એ પણ ઓટોમેટિકલી કરે છે. એ કેવી રીતે, પ્રભુના જે બધા જ કર્મો ક્ષય થઈ ગયા છે, જે જકડીને રાખતા હતા, જે બેડીઓ હતી, તો એ તૂટી જાય છે. તો ઓટોમેટિકલી બલૂન, જેવી રીતે આપણે બલૂનની ડોર એ છોડી દઈએ, બલૂનને ફ્રી કરી દઈએ, તો બલૂન ઓટોમેટિકલી ઉપર ચાલ્યો જાય ને, સીલિંગ સુધી ત્યાં અટકી જાય છે, જઈ જઈને ઉપર જઈને સીલિંગ સુધી અટકી જાય. તેવી જ રીતે આત્માને જ્યારે કર્મ બંધનથી મુક્ત કરી થઈ જાય, તો ત્યારે પછી એ પણ સીધો સીધો સ્ટ્રેટ, જ્યાં એ કોઈ અટકાવે નહીં ત્યાં સુધી એ જતો રહે, જતો રહે, જતો રહે, એક જ સમયમાં ઝૂપ કરીને. અને ત્યાં પછી કોણ અટકાવે છે ઉપર, ચૌદરાજ લોકની બોર્ડર ઉપર ત્યાં અટકી જાય છે. અને શેના કારણે, કારણ કે એનાથી બહાર, એ બોર્ડરથી બહાર ધર્માસ્તિકાય નથી. એટલે જે દ્રવ્ય જે છે ને, કે જે ગતિ કરવા માટે સહાય કરે છે, તો તે ત્યાં રહેલું નથી, ત્યાં વિદ્યમાન નથી. એટલે ત્યાં પછી અટકી જાય છે, કારણ કે હવે ગતિ સહાયક કોઈ કોઈ દ્રવ્ય જ નથી, તો હવે ગતિ કોણ કરાવશે. એટલે ત્યાં પછી આત્મા સ્થિર ને સ્થિત થઈ જાય છે. તો આવી રીતે પ્રભુ પછી મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને હવે પ્રભુના જે બધા જ ગુણો છે, એ બધા જ ગુણ ફૂલ પ્રગટ થઈ જાય છે, સંપૂર્ણ ગુણો પ્રગટ થઈ જાય છે. અને આ જ અવસ્થાનું નામ છે મોક્ષ. મોક્ષ એટલે શું, મોક્ષ એટલે કોઈ સ્થાનનું નામ નથી, પણ એક આત્માની એક અવસ્થાનું નામ છે, કે જે સંપૂર્ણ ગુણ જેમાં ફૂલ પ્રમાણમાં ટોટલી પ્રગટ થયેલા હોય, 100% ફૂલ પ્રકાશિત થયેલા હોય, તો એવી અવસ્થાનું નામ છે મોક્ષ. અને હવે પ્રભુને કયા ચાર, પહેલા તો પ્રભુને ચાર ઘાતી કર્મોના ક્ષયથી ચાર ગુણો પ્રગટ કર્યા હતા, હવે બાકીના ચાર ગુણો પણ પ્રગટ કરી દેશે. મુખ્ય ગુણો કયા છે, અવ્યાબાધ સુખ, એટલે કે અનંત સુખ પણ કહેવાય, અવ્યાબાધ સુખ, અક્ષય સ્થિતિ, અગુરુ લઘુ અને અરૂપીપણું. આ ચાર ગુણો જે છે, તો તે ચાર અઘાતી કર્મોના ક્ષયથી પ્રભુ હવે પ્રાપ્ત કરે છે, એટલે કે સિદ્ધ ભગવંતના સ્વરૂપમાં એ પ્રાપ્ત કરે છે. કયા, અવ્યાબાધ સુખ, અક્ષય સ્થિતિ, અગુરુ લઘુપણું અને અરૂપીપણું. તો હવે પ્રભુ આઠે આઠ, આઠે આઠ કર્મો રહિત છે અને આઠ ગુણો સહિત કહેવાય છે. એટલે એટલા જ માટે આપણે કહીને સિદ્ધ ભગવાનના આઠ ગુણો, તો તે આ આઠ ગુણો છે. આઠ કર્મોના ક્ષયથી આઠ ગુણો પ્રગટ થઈ ગયા છે. તો હવે સિદ્ધ ભગવંતના અવસ્થામાં પ્રભુ આઠ ગુણો સહિત છે. પછી આવી રીતે જે પ્રભુનું જે શરીર ત્યાં રહેલું હોય છે, શરીર તો ત્યાં જ રહી જાય, આત્મા તો સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લીધું, તો હવે આ હવે શું થશે. બધા જ દેવતાઓ અવધિ જ્ઞાન દ્વારા એમને ખબર પડે છે કે આવું પ્રભુનું નિર્વાણ કલ્યાણકનું પ્રસંગ આવ્યું છે, તો એનો મહોત્સવ, નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ કરવા બધા પરિવાર સહિત પધારે છે. ત્યાં જે નિર્વાણ ભૂમિ છે, તો ત્યાં બધા પધારે છે. પછી જો અહીંયા ઘોષિષ ચંદનથી, એટલે જે ઉત્તમ જાતનું ચંદન, હમણાં તો અવેલેબલ પણ છે નહીં આપણા અહીંયા, તો ઘોષિષ ચંદન વગેરે જે પણ ઉત્કૃષ્ટ સુગંધી દ્રવ્યો છે, તો એના દ્વારા ભગવંતના દેહનો શું કરે છે, અંતિમ સંસ્કાર કરે છે. અને પછી પ્રભુની જે ડાળાઓ છે ને, તો ઉપરની બે ડાળાઓ તે ઈશાનેન્દ્ર ને સૌધર્મેન્દ્ર એ લે છે, ગ્રહણ કરે છે ત્યાંથી. અને પ્રભુની જે નીચેની બે ડાળાઓ છે, તો તે ચમરેન્દ્ર અને બલેન્દ્ર, તો આ બે ઇન્દ્રો છે ભવનપતિના, તો તેઓ આ લઈ જાય છે દેવલોકમાં, ત્યાં લઈ જાય છે. અને પછી એક પવિત્ર સ્થાને ત્યાં
બિરાજમાન કરે છે પ્રભુની ડાળાઓને. અને ક્યારેક દેવલોકોમાં શું થાય છે, ભવન એટલે આ બધું થાય ને, ઈર્ષ્યાને કારણે યુદ્ધ થતા હોય, યુદ્ધો પણ વર્ષો વર્ષો સુધી ચાલતા હોય છે, તો એને શાંત કરવા માટે શું થાય, અને યુદ્ધ પણ કોના કારણે થાય, કોઈક દેવો દેવીઓને કિડનેપ કરી લઈ જાય, અથવા તો શું થાય કે કંઈક ઈર્ષ્યાના કારણે કંઈક થઈ જાય, કે કોઈકનો ઈગો હર્ટ થઈ જાય. ઈગો પણ એમના બહુ હોય, જે એ હોય ને ત્યાં દેવતાઓ, એમના પણ ઈગો ભરી ભરીને હોય, અહંકારી કેટલા હોય, તો ત્યાં એટલે કષાયોથી યુક્ત હોય કેટલા દેવતાઓ, તો કષાયોના કારણે, ઈર્ષ્યા વગેરેના કારણે તો શું થાય, ત્યાં ભયંકર યુદ્ધો ચાલતા હોય વર્ષો વર્ષો સુધીના. તો પછી આ યુદ્ધોને શાંત કરવા માટે શું કરે થાય છે, પછી જે ડાળાઓ ત્યાં મૂકેલી હોય છે ને, સંભાળીને ત્યાં મૂકેલી હોય, તો તેમની પછી શું કરે, પ્રક્ષાલ કરે, અને પછી એના જલનો છંટકાવ કરે, તો પછી બધા ભાનમાં આવી જાય દેવતાઓને, પછી શાંત થઈ જાય એમના કષાયો, તે શાંત થઈ જાય ત્યારે, પછી યુદ્ધ વગેરે શાંતિ થઈ જાય. એટલે એવું નહીં વિચારવાનું કે માત્ર અહીંયા વોર થાય છે, ઇન્ડિયા ચાઇના, ઇન્ડિયા પાકિસ્તાન વોર અહીંયા થાય છે, ત્યાં પણ દેવતા દેવલોકોમાં પણ થતા હોય છે, એટલે ત્યાં પણ કઈ સુખનું એવું આપણને લાગે કે સુખ ભોગવવાનું સ્થાન છે, તો તે તો છે, અહીંયાથી તો વધારે સુખ છે, પણ સુખની સાથે માનસિક દુઃખ પણ એવું જ હોય, એટલું ત્રાસ પણ હોય છે, બધું હોય છે ત્યાં પણ. અને મોટા મોટા આયુષ્ય હોય, અને યુદ્ધ થાય તો કોઈ દેવતાઓ મરે પણ નહીં, એમના શરીર જ વૈક્રિય શરીર વાળા આ દેવો હોય, તો એ મૃત્યુ પણ પામે નહીં, અને ચાલતા જાય આવા એવા યુદ્ધો. એ યુદ્ધ કરીને એમને કઈ ફાયદો તો થાય નહીં, પણ કર્મોનું બંધ થતું જાય છે. એટલે એક જગ્યા દેવતા દેવલોકમાં શું આપણે કહી શકીએ, દેવલોકમાં શું થાય છે, આપણે નેગેટિવ પોઈન્ટ, આપણે નેગેટિવમાં જે હોઈએ, કારણ કે આપણા પુણ્ય કર્મો જે આપણે એટલા મહેનતથી આપણે જે બાંધ્યા હશું ને, તો તે બધા ક્ષય પામી જાય, એ બધા ભોગવાઈ જાય, અને નવા નવા આપણે કષાયોનું સેવન કરીએ, તો એના કારણે નવા નવા પાપ કર્મોનું બંધ થાય. એટલે આપણે તો નેગેટિવમાં જ છીએ ને, લોસમાં જ છીએ ને. એટલે દેવતાનું ભાવ એ કાંઈ, એની ઈચ્છા પણ રાખવી ન જોઈએ આપણને. ઈચ્છા જો રાખવી હોય તો તે આ સમજ આ જે મનુષ્ય ભાવ છે, તો તે જ બેસ્ટ છે, અને એ પણ એક સારા ક્ષેત્રમાં, જ્યાં પ્રભુ બિરાજમાન હોય, જ્યાં ધર્મ તીર્થ રહેલું હોય, મોક્ષનું દ્વાર ખુલ્લું હોય, તો એ બધું આપણને ઈચ્છનીય હોય, એ ઈચ્છા એવી એની ઈચ્છા રાખવી જોઈએ. આપણે મોક્ષ માર્ગ, મોક્ષની સામગ્રી પ્રાપ્ત થાય, તો એવી ઈચ્છા રાખવી જોઈએ. ક્યારે પણ દેવભાવની ક્યારે ઈચ્છા મનમાં પણ અંદર બેઠેલી હોય કેટલાકની, કે હું સામાયિક કરું છું તો મને દેવ આયુષ્ય પ્રાપ્ત થશે, અથવા તો હું સર્વવિરતી ધર્મ સ્વીકારીશ તો મને પછી દેવલોક તો મળશે કમ્પલસરી, એવું ઘણા જણને માઇન્ડમાં રહેલું હોય, એટલે અંદરથી ઈચ્છા એવી બેઠેલી હોય. હવે સુખની ઈચ્છા કોણ નહીં કરે, બધાને હોય જ જીવોને, પણ આવા પ્રકારની સુખની ઈચ્છા નહીં કરવાની. આપણને સુખની ઈચ્છા કરવી હોય તો તે આત્મિક સુખની ઈચ્છા કરવી, એ બહુ ફરક છે. દેવતામાં તો આપણે જોયું ને કે કાંઈ સુખ નથી ત્યાં, એટલે ત્યાં ધ્યાનમાં રાખવાનું. તો આવી રીતે પ્રભુ વિચારો ને કે જ્યાં પ્રભુ ધરતી પણ રહેલા હોય છે, જ્યારે વિદ્યમાન હતા, તો ત્યારે પણ પ્રભુના કારણે કેટલા બધા જીવોને શાતા પ્રાપ્ત થઈ હતી, પાંચ પાંચ કલ્યાણકોના કારણે. પણ હવે પ્રભુ અહીંયા સિદ્ધ અવસ્થામાં, પ્રભુ એટલે એમનું વિયોગ થયું છે, એમનું માત્ર ત્યાં શરીર છે, એમના ડાઢાઓથી પણ હવે ત્યાં યુદ્ધ શાંત થઈ શકે છે. એટલે વિચારો કે પ્રભુ નથી તો પણ પ્રભુની ડાઢાઓ, એટલે પ્રભુ કેવી રીતે શાતા આપે છે, એવો પ્રભુનો મહિમા છે. તો આવી રીતે શું કરે છે, જે શાશ્વત ચૈત્યમાં બધું શું કરે છે, શાશ્વત ચૈત્યમાં આ બધા દેવતાઓ ત્યાં જઈને, નંદીશ્વર દ્વીપ છે ત્યાં શાશ્વતા જિનાલયો એટલે કે ચૈત્યો દેરાસરે બધા ત્યાં રહેલા હોય છે, તો ત્યાં જઈને મહોત્સવ કરે છે, 8 ડેઝનો 28 મહોત્સવ કરે છે ત્યાં. તો એ માત્ર આ કલ્યાણક માટે નહીં, પાંચે પાંચ કલ્યાણક માટે આવું થતું જ હોય છે. એટલે આપણને પણ શું કરવાનું, જ્યારે જ્યારે પણ પ્રભુના કલ્યાણકના દિવસો આવે ને, એવું એક તપ પણ છે લગભગ, પ્રભુનું કલ્યાણક તપ, તપ સમથિંગ કંઈક નામ છે, તો એ પણ એક તપ છે, એ પણ એક બહુ સરસ એવું તપ છે, તો એ પણ આપણે કરી શકીએ. પ્રભુના જ્યારે પણ પાંચ કલ્યાણકો હોય ત્યારે કંઈક ના કંઈક કરવાનું. કેમ, કારણ કે જ્યારે પણ પ્રભુના કલ્યાણકો હોય, તો ત્યારે આ શાશ્વત ચૈત્યમાં જઈને દેવતાઓ પણ ત્યાં મહોત્સવ કરે, જે પણ પાંચ મહાવિદ્ય ક્ષેત્ર છે, તો ત્યાં પણ એ બધી ઉજવણી થતી હોય, તો એ બધું સમૂહમાં આપણને ઘણું એ લાભ પ્રાપ્ત થાય, બરાબર, એટલે એ કરી શકાય છે. ઓકે, તો હવે આ બધા જે પ્રભુના જે પાંચ કલ્યાણકો છે, તો તે કેવા છે,
અહીંયા શું કહે છે, લઘુત્તમાણમ. લઘુત્તમાણમ આ વિશેષણ પ્રમાણે પ્રભુના જીવન વિશે કહેવામાં આવ્યું તે પ્રમાણે ચ્યવન જન્મ ગૃહાવાસ, એટલે આ બધા જે પણ પ્રસંગો પ્રભુના જીવનમાં જે પણ એક 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 પ્રસંગો જે પણ ઘટે છે, જન્મ પણ હોય કે બાલ્ય અવસ્થા હોય કે ગૃહાવાસ ગૃહવાસ પણ હોય, વિચારો તો તે સર્વ પ્રસંગો કેવા છે, અલૌકિક છે. એટલે આપણા જેવા લૌકિક નથી, કઈ નોર્મલ નથી, લૌકિક સ્તરના નથી, અલૌકિક સ્તરના છે, અલગ જ લેવલના છે. અને તે એક એક પ્રસંગોથી પણ આપણને વિકારો કે ખરાબ કુબુદ્ધિઓ પ્રાપ્ત નથી થતી. એમના દરેક પ્રસંગો, જીવનના દરેક પ્રસંગ, એમનો આખો જીવન ચરિત્ર પણ સાંભળીએ ને તો એનાથી પણ આપણામાં શું થાય છે, કર્મક્ષય થાય છે, ગુણોની પ્રાપ્તિ થાય છે, બરાબર. એટલે એવું એમના એક એક જીવન જે છેલ્લું એમનો ભાવ હોય છે, એવું એમનો આખો છેલ્લો ભાવ હોય છે. અને બધા જ જીવો, સંસારી જીવો કોઈ પણ હોય તો એ બધાના બધાથી એક અલગ જ પ્રકારના અલૌકિક લેવલના એ સ્તરના અને ઉત્તમોત્તમ છે સર્વ પ્રકારે. એટલા જ માટે એમને નમુત્થુણમ આ સ્તોત્રમાં લઘુત્તમાણમ નામનો વિશેષણથી એમને સ્તુતિ કરવામાં આવી છે. કારણ કે લોકથી પણ ઉત્તમ લેવલના એમ જીવનના દરેક દરેક ક્ષણ છે એટલા માટે. અને એ પણ રીઝન મેઇન શું છે, કારણ કે લાસ્ટ થર્ડ લાસ્ટ ભાવમાં એમણે શું કર્યું હતું, ઉત્કૃષ્ટ એવી ભાવદયાના થી ઉત્કૃષ્ટ એવી ભાવદયાની સાથે ઉત્કૃષ્ટ એવું તપ કર્યું હતું અને એમાં ઉત્કૃષ્ટ એવું ફળ માંગ્યું હતું. અને ઉત્કૃષ્ટ ફળ શું, કે બધા જ જીવોને હું મોક્ષની પ્રાપ્તિ કરાવી શકું, બધા જીવોના દુઃખ દૂર કરીને સુખી આત્મિક સુખ, મોક્ષ સુખ આપી શકું. તો એવી ઉત્કૃષ્ટ ફળને માંગણીના કારણે એમને આવા પ્રકારનું આવા છેલ્લો ભાવ પ્રાપ્ત થયું હતું કે જેના કારણે આટલા બધા અનંત જીવોનું તેઓ ઉદ્ધાર કરી શક્યા, બરાબર. અને એના એમના આવા ઉત્કૃષ્ટ પુણ્યોના પુણ્ય જે બાંધ્યું હતું તો એના કારણે આખા આખો લાઈફ એમનો એવું થયું સર્વ પ્રકારે ઉત્તમોત્તમ, બરાબર. તો આવા આપણા આવા અરિહંત ભગવાન આપણને મળ્યા છે તો આપણને પણ શું કરવું જોઈએ, એમની આરાધના કરવી જોઈએ. એમ કહેવાય છે કે આ શ્રેષ્ઠ જે ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ આલમન તે અરિહંત ભગવંત જ છે હમણાંના ટાઈમમાં, બરાબર. હમણાં તો શું, કયા પણ ટાઈમમાં આ બેસ્ટ અને ઉત્કૃષ્ટ એવો જે ફર્સ્ટ નંબરનો આલંબન કહેવાય ને મોક્ષ પ્રાપ્તિ માટે, તો તે કોણ છે, તે અરિહંત ભગવાન પોતે છે. અને એ પણ માત્ર અરિહંત ભગવાનની પોતે જો વિદ્યમાન હોય તો તે બરાબર, પણ હમણાં નથી. તો એમની મૂર્તિ, જીન પ્રતિમા, જીન આગમ, એમની વાણી, જીન વાણી, તો તે એક ઉત્કૃષ્ટ આલંબન છે. એનાથી પણ આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, આ કાળમાં ભલે નહીં પણ આપણે નેક્સ્ટ કે આવતા થોડાક ભાવમાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ આલંબન તો પ્રભુનું જ લેવું જરૂરી છે, બરાબર. તો એવી રીતે આપણા કર્મોનું ક્ષય થાય. અને જેવી રીતે અહીંયા શું બતાવે છે કે અરિહંતના ધ્યાનથી અરિહંત કોણ બની ગયા, શ્રેણિક મહારાજા. એટલે શ્રેણિક મહારાજાનું અહીંયા બતાડે છે કે શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રત્યે એમની લાગણી કેવી હતી. લાગણી પણ લાગણી એમ નોર્મલ લાગણી કે રાગ નહીં, પણ ભક્તિ, ઉત્કૃષ્ટ એવી ભક્તિ હતી. ઉત્કૃષ્ટ એવી પ્રભુ ભક્તિના કારણે એમને તીર્થંકર નામ કર્મ બાંધ્યું અને પોતે પણ અરિહંત બનશે. અને જ્યારે એમનો અંતિમ સંસ્કાર થતો હતો તો ત્યારે શું અવાજ આવતો હતો, વીર વીર આવું અવાજ પણ સંભળાતું હતું ચિત્તામાંથી. એટલે વિચારો કે એમના જે શરીરના જે પૂતગલો હતા તો એ પ્રભુનું નામ એમના પૂતગલોમાં પણ પેસાઈ ગયું હતું. એટલે વિચારો કે પૂતગલોમાંથી પણ જે ધ્વનિ આવતી હતી બહાર, તો ત્યારે પણ વીર વીરનો નામ જ એ આવતું હતું. એટલે વિચારો કે કઈ કયા લેવલની પ્રભુની ભક્તિ એ કરતા હશે. આપણને પણ આવી રીતે, એટલે આવા જ ભક્તિના કારણે હવે, એટલે અરિહંત ભગવાનની ભક્તિના કારણે તેઓ અરિહંત ભગવાન પોતે બની જશે. અને જેવા મહાવીર સ્વામી ભગવાન હતા એવું જ વર્ણ મળશે, એવું જ શરીરની હાઈટ, એવું જ એમના જેમ સેમ આયુષ્ય, સેમ સેમ બધું પ્રાપ્ત થશે. પણ માત્ર એ છેલ્લા આપણા મહાવીર સ્વામી એ છેલ્લા 24 તીર્થંકર હતા, પણ આ ફર્સ્ટ બનશે. પણ બીજું બધું એમને સેમ પ્રાપ્ત થશે, બરાબર. તો આપણને પણ શ્રેણિક મહારાજાની જેમ પ્રભુ ભક્તિ કરવી જોઈએ. અને વિચારો આપણે શું કહીએ કે આપણે શું શીખ્યા કે તીર્થંકર નામ કર્મના બંધના માટે આપણને જે 20 સ્થાનકો છે તો એની આરાધના કરવાની. પણ અહીંયા શ્રેણિક મહારાજાના ભાવમાં એમણે 20 સ્થાનકોની આરાધના નથી કરી, માત્ર પહેલા જો ફર્સ્ટ સ્થાનક છે
એટલે કે અરિહંત ભગવાનનું જે પદ છે, માત્ર આપણા મહાવીર સ્વામી ભગવાનનું ઉત્કૃષ્ટ એવી આરાધના કરી, માત્ર અરિહંત પદની ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ આરાધના કરી, એના કારણે એમને તીર્થંકર નામકર્મનું બંધ થઈ ગયું. વિચારો તો આપણને પણ શું કરવાનું, ભલે 20-20 નહીં કરી શકીએ, પણ એટલીસ્ટ કોઈક એક પદ એવું ઉત્કૃષ્ટ એનું આપણે આરાધના કરી શકીએ ને. એટલીસ્ટ અરિહંત પદ હોય કે સિદ્ધ પદ હોય કે કોઈ પણ આપણને જે ગમે તે તીર્થ પદ પણ છે, કોઈક પણ એક પદ લઈ લેવાનું અને પછી એની ઉત્કૃષ્ટ આરાધના કરવી. એવી એમ નહીં કરવાનું કે 20 ને 20 કરવાનું છે, પણ એ આપણે જેવી તેવી સુપરફિશિયલ આર્ટિફિશિયલ ઉપરથી એવી રીતે આરાધના કરીને પતાવી દીધું એવું નથી કરવાનું. ભલે એક પદ કરીએ પણ તે ઉત્કૃષ્ટ ભાવપૂર્વક કરવાનું એ ધ્યાનમાં રાખવાનું. અને સાથે સાથે શું યાદ રાખવાનું, ભાવ દયા. બધા જીવો પ્રત્યે ભાવ દયા વગર કોઈ આ કોઈ પણ તપ હશે ને તો તે મોક્ષ ફળ અપાવનારું બનશે જ નહીં. એટલે ભાવ દયા તો હોવી બહુ જરૂરી છે. બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવ, કરુણા ભાવ એ બધું હોવું જરૂરી છે. એવું નહીં ચાલે કે એક પણ જીવ પ્રત્યે દ્વેષ હશે અને દ્વેષ ભાવ હશે અંદર રહેલું બેઠેલું, કે ગુસ્સો હશે કે ક્રોધ હશે, અને આપણે મોક્ષ તીર્થંકર પદની પ્રાપ્તિ થઈ જશે, એટલે તીર્થંકર નામકર્મનું બંધ થઈ જશે એવું ક્યારે થવાનું નથી. એ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. એટલે અંદરથી બધું આપણને પહેલા સાફ કરવાનું છે, કશાયો કાઢવાના છે, એ ધ્યાનમાં રાખવાનું. તો આવી રીતે આપણી પણ પ્રભુની ભક્તિને લેવલ આ હોવી જોઈએ, બરાબર. પછી આગળ હવે આપણે જોઈએ, હવે આગળ શું આવે છે, હવે પ્રભુના 12 ગુણો વિશે આવે છે. તો આપણે સાંભળ્યું હશે કે આચાર્ય ભગવંતના 36 ગુણ છે, ઉપાધ્યાય ભગવંતના 25 છે, સાધુના 27, આવી રીતે ગુણો છે. એટલે અહીંયા અરિહંત ભગવાનના માત્ર 12 ગુણ બતાડ્યા છે, તો કંઈક ગુણ ઓછા છે એવું તો નથી ને. અરિહંત ભગવાન તો કેટલા છે, અનંત ગુણવાળા છે ને. એટલે સાચે અરિહંત ભગવાન અનંત ગુણવાળા હોય છે, પણ માત્ર અહીંયા 12 ગુણો શા માટે બતાડ્યા છે, કોઈક એવું ક્વેશ્ચન પૂછે તો આપણને આન્સર આવડવું જોઈએ. માત્ર 12 ગુણ અહીંયા કેમ બતાડ્યા છે, કારણ કે અહીંયા શું થાય છે કે અરિહંત ભગવાનને કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તેમણે તીર્થંકર નામકર્મનું વિપાકોદય એ તરત સ્ટાર્ટ થઈ જાય છે. એટલે એ તીર્થંકર નામકર્મનો ઉદય થતા એના મુખ્ય ફળે બતાડે છે ને, તો શું બતાડે છે મુખ્ય ફળો, અષ્ટ મહાપ્રાતિહાર્યનું પ્રગટ થવું. અહીંયા જો આપણે જોઈએ, હા જો અહીંયા આપણે પહેલા આપણે જોયું હતું કે તીર્થંકર નામકર્મનું વિપાકોદય સ્ટાર્ટ થાય એટલે એનું એક્ચ્યુઅલ ફળ જ્યારે એ બતાડવા સ્ટાર્ટ કરે તો ત્યારે શું શું થાય છે, અષ્ટ મહાપ્રાતિહાર્યનું પ્રગટ થવું, પછી પ્રભુના જે અનંત અતિશયો છે તો તે બધા પ્રગટ થાય છે. એટલે એનું મિનિંગ શું થાય છે ઇન શોર્ટ, કે અષ્ટ મહાપ્રાતિહાર્ય અને જે અતિશય છે, અને મૂળ અતિશય આપણે કહીએ તો 4 મૂળ અતિશયો છે. એમ તો અતિશયો અનંત છે, પણ મૂળ આપણે 4 અતિશય કહીએ તો આ શું છે, આ માત્ર તીર્થંકર નામકર્મના ઉદયવાળા જીવો માટે થાય છે ને, બરાબર. આ શું થયું છે, તીર્થંકર નામકર્મના વિપાકોદય બાદ જ આ દેખાય છે ને, આ ફળ એના ફળ બતાડે છે. તો અષ્ટ મહાપ્રાતિહાર્યનું પ્રગટ થવું અને અનંત અતિશયનું પ્રગટ થવું એ કોના કારણે થાય છે, તીર્થંકર નામકર્મનો ફળ રૂપે છે ને, ફળના એ બતાડે છે એટલા માટે એ પ્રગટ થાય છે. એટલે ઇન્ડાયરેક્ટલી એનું મિનિંગ શું થયું, કે માત્ર ને માત્ર તીર્થંકર નામકર્મના ઉદયવાળા જે જીવો છે તો એમના માટે જ બતાડે ને, જેને જેને આ તીર્થ આ નામ આ પ્રકારનું જે નામકર્મનું બંધ નિકાચિત બંધ કર્યું નિકાચિત કર્યું હોય તો એમને જ એ ઉદયમાં આવે, અને જેને ઉદયમાં આવે એને જે ફળ બતાડે. એટલે સિમ્પલ મિનિંગ છે કે માત્ર તીર્થંકર ભગવંતને જ આ હોય છે અષ્ટ મહાપ્રાતિહાર્ય અને આ જે અતિશયો છે તે, બીજા કોઈને ન હોય, બરાબર. આ ધ્યાનમાં આ એકદમ મેઇન રીઝન છે તે યાદ રાખવાનું. એટલે આ કેટલા થયા, 8 અતિશય અને 4 મૂળ, સોરી 8 મહાપ્રાતિહાર્ય, અષ્ટ મહાપ્રાતિહાર્ય એટલે 8 પ્લસ 4 મૂળ અતિશય એટલે 12. એટલે આ 12 ગુણો જે છે, 12 વસ્તુઓ છે, તો તે તીર્થંકર ભગવાન સિવાય બીજા કોઈ પણ જીવોમાં દેખાય નહીં. અને આ ગુણો જે છે તો તે માત્ર તીર્થંકર ભગવંત અરિહંત ભગવંતોની જ મોનોપલી છે, તેમની એક કહેવાય ને યુનિક ક્વોલિટીઝ કહેવાય ને, તો આ એમની યુનિક ક્વોલિટીઝ છે કે બીજા કોઈ પણ આ વિશ્વમાં રહેલા કોઈ પણ જીવ પાસે આ દેખાશે નહીં આપણને, બરાબર. આ અષ્ટ મહાપ્રાતિહાર્ય અને નીચે આ 4 મૂળ અતિશયો, તો એટલા માટે કહેવાય છે કે તીર્થંકર ભગવાનના 12 ગુણો છે, કારણ કે આ યુનિક છે ગુણો, એ બીજા કોઈમાં દેખાવાના નથી.
એટલા માટે એમ તો ગુણો કેટલા છે, આર્યન ભગવાનના અનંત ગુણો છે એ યાદ રાખવાનું. એટલે આ કોઈ ક્વેશ્ચન પૂછે ને તો આ આન્સર આવડવું જોઈએ કે 12 ગુણો શા માટે અને માત્ર 12 શા માટે, બરાબર. પછી આગળ, એટલે આપણે આ એક એક ગુણો વિશે આપણે આગળ જોશું. પહેલાં આપણે આ પ્રાતિહાર, અષ્ટ મહાપ્રાતિહારે શું છે, અહીંયા જે બતાડે છે આ 1 થી 8 નંબરના, તો આ પ્રાતિહાર્ય કહેવાય છે. તો આ પ્રાતિહાર્ય શું છે, આ વર્ડનું મિનિંગ શું છે, તો તે પહેલાં આપણે સમજી લઈએ, પછી આપણે અતિશય એટલે આગળ આગળ જોશું. તો હવે પ્રાતિહાર્ય શું છે, તો અરિહંત ભગવ જે અરિહંત શબ્દ છે ને, અરિહંત, તો આ શબ્દ એ કયા શબ્દમાંથી બનેલું છે, અરહન, મૂળ અરહન જે શબ્દ છે એમાંથી અરિહંત શબ્દ બન્યો છે. અને અરહનનું મિનિંગ શું થાય છે કે અષ્ટ મહાપ્રાતિહાર્ય દ્વારા પૂજાને યોગ્ય જે હોય તે એને અરહન કહેવાય છે. એટલે અરિહંત કોણ, કે અષ્ટ મહાપ્રાતિહાર્ય દ્વારા પૂજાને યોગ્ય છે તો તેઓ. અરિહંતના ઘણા બીજા મિનિંગ્સ પણ છે, પણ આ પણ એક મિનિંગ છે, બરાબર. એટલે અશોક વૃક્ષ વગેરે, આ અષ્ટમહા જે 8 પ્રાતિહાર્યો છે તો તે કોણ છે, પ્રભુની પૂજા કરે છે, પ્રભુના સેવકો તરીકે છે. આપણે એમ ગુણ તરીકે તો કીધું છે, પણ આ મેઇન કોણ છે, સેવકો છે, એ પ્રભુની સેવા કરે છે. અને પ્રભુના તીર્થંકર નામ કર્મનો ઉદય થાય છે, એનું વિપાકોદય થાય છે, તો ત્યારે એક પ્રકારના દેવો હોય છે ને, એને શું કહેવાય છે, પ્રતિહાર દેવો. કયા દેવો, પ્રતિહાર દેવો. તો આ પ્રતિહાર દેવો જે છે ને, તો તેઓ આ પ્રાતિહાર્યોની રચના કરે છે, આ 8 પ્રાતિહાર્યોની તેઓ રચના કરે છે. અને તેઓ શું કરે છે, અદૃશ્યપણે ત્યાં રહીને ત્યાં ઊભા હોય છે આ બધા પ્રાતિહાર્ય જે છે, ચામર છત્ર વગેરે અશોક વૃક્ષ, ત્યાં બધા ત્યાં રચના કરે છે, અને ત્યાં ચામર વગેરે ત્યાં લઈને પછી પ્રભુની સેવા કરે છે, એવી રીતે હોય છે. એટલે આપણે જોયું હશે ને સિમ્પલ, અને આ સોરી, એટલે એને પ્રાતિહાર્ય શા માટે કહેવાય છે તે પહેલાં આપણે સમજી લઈએ. જે સામાન્ય રાજાઓ હોય, જે પણ રાજા હોય, તો આપણે ક્યારે પણ રાજાને એમ જ જોયું છે કે એમ જ સિવિલિયનની જેમ આમ તેમ જતો આવતો હોય, એવી રીતે ન હોય ને. સામાન્ય રાજ્ય રાજા પણ હોય ને, તો એની સાથે આજુબાજુમાં કોઈ કહેવા ચામર કોઈ વીંઝતા હોય છે સેવકો, ત્યાં સિંહાસન ઉપર બિરાજમાન હોય, ત્યાં એકદમ ફ્લોર ઉપર તો કઈ ક્યારે બેસે નહીં, એને રાજા જ કહેવાય નહીં. રાજા કોણે કહેવાય, જે આખા આવા તામઝામ સહિત હોય છે, એટલે ઉપર છત્ર પણ કોઈક ત્યાં રહેલું હોય, આગળ પાછળ સેવકો હોય, બધું હોય છે. તો આ બધા જે છે ને, છત્ર ચામર સિંહાસન, એ બધા રાજચિહ્ન કહેવાય છે. એટલે જેની પાસે આ હોય તો તેને રાજા કહેવાય છે, બીજા કોઈ નોર્મલ વ્યક્તિઓ પાસે આ બધું ન હોય. એટલા માટે આ ચિહ્નો તે માત્ર રાજાની ત્યાં હોય, એટલા માટે એને રાજચિહ્ન કહેવાય છે, બરાબર. અને જે સેવકો હોય છે, આ બધું લઈને ફરતા હોય છે એમના આગળ પાછળ, તો તેને શું કહેવાય છે, છડીદાર ટાઈપના હોય, એટલે પ્રતિહારી કહેવાય. એટલે પ્રતિહારી અવર્ડનું મિનિંગ શું છે, છડીહાર, છડીદાર ટાઈપના, બરાબર. તો આવી રીતે રખેવાલ, જે દરવાજાના રખેવાલ હોય ને, એટલે ધ્યાન રાખતા હોય કે સેવા, એટલે સાથે સાથે તેવી રીતે ચાલતા હોય છે, સાથે જ રહેતા હોય છે એવા સેવકો, તો એને પ્રતિહારી કહેવાય છે. તો તેવી જ રીતે આપણા ભગવાન કેવા છે, આર્યન ભગવાન, તે 3 લોકના રાજા છે. સામાન્ય રાજા પાસે પણ હોય તો આ તો આર્યન ભગવાન કેવા છે, 3 લોકના, આખા 14 લોકના રાજા છે. તો એમના અસ્તિત્વના આ જે સૂચક બને છે, એમના અસ્તિત્વના કોણ બને છે સૂચક, આ જે 8 જે રાજચિહ્નો છે ને, એ પણ કેવા, લોકોત્તર લેવલના, લૌકિક, એટલે લૌકિક લેવલના નહીં કાંઈ, પણ લોકથી ઉત્તમ, ઉત્કૃષ્ટ, અલગ, બેસ્ટ લેવલના, એટલે લોકોત્તર લેવલના આ રાજચિહ્નો છે. તો તેઓ શું સૂચવે છે, અરિહંત ભગવાનના અસ્તિત્વને સૂચવે છે. એટલે કેવી રીતે, કે માત્ર અરિહંત ભગવાન હોય તો એમની પાસે જ હોય છે આ અષ્ટ મહાપ્રાતિહાર્ય, બીજા કોઈની પાસે ન હોય. એટલે તે ઓટોમેટિકલી અરિહંત ભગવાનના સૂચક બની ગયા ને, અરિહંત ભગવાનના અસ્તિત્વના સૂચક બની ગયા ને આ અષ્ટ મહાપ્રાતિહાર્યો. એટલા માટે એમને શું કહેવાય છે, પ્રાતિહાર્ય કહેવાય છે, બરાબર. અને તેઓ ક્યારે પ્રભુની સેવા કરે છે, ક્યારથી, જ્યારથી તીર્થંકર એટલે કેવલ જ્ઞાન પ્રભુ પ્રગટ કરે છે, પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, એના બાદ તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે. તો ત્યારથી કરીને તીર્થંકર નામકર્મ ક્ષય નથી થતું, એટલે કે એ
સિદ્ધ અવસ્થા પ્રાપ્ત નથી કરતા તો ત્યાર સુધી સંપૂર્ણ જીવન સુધી એટલે સંપૂર્ણ જીવન પર્યંત પ્રભુની સેવા કરે છે આ આઠ પ્રાતિહાર્યો. એટલે પ્રતિહારી એટલે કે સેવક છે ને, પ્રતિહારી એટલે શું યાદ રાખવાનું, છડીદાર કે સેવકો. તો પ્રતિહારીનું કામ કરે છે આ જે આઠ મહાપ્રાતિહાર્યો છે, તો એના કારણે એને પ્રાતિહાર્ય કહેવાય છે. સિમ્પલ મિનિંગ છે આ, યાદ રાખવાનું એના ડેફિનેશન્સ બરાબર. તો આ જે પણ પ્રાતિહાર્યો છે આ આઠ, તો તે કાંઈ આ નોર્મલ રાજાઓ હોય એમના પાસે કેવી હોય, લૌકિક સ્તરની, એમનું જે મટીરિયલ હોય એ પણ કાંઈ એવું બેસ્ટ નથી હોતું. જેવા પૂતગલોથી બનેલું હોય તો એ પણ આવું બેસ્ટ પૂતગલોથી બનેલા ના હોય, પણ જે પ્રભુના જે હોય છે આ પ્રાતિહાર્ય, અષ્ટ મહાપ્રાતિહાર્ય, તો તે લોકોત્તર લેવલના હોય છે. એટલે ઉત્કૃષ્ટ એવા પૂતગલોથી તેઓ બનેલા હોય છે, શુદ્ધ સ્વર્ણથી, ઉત્કૃષ્ટ જાતિના રત્નોથી, મણી રત્નોથી જડેલા હોય છે, અલગ જ અલૌકિક લેવલના હોય છે, એકદમ ખૂબ જ નયનરમ્ય હોય છે, અદ્ભુત હોય છે, એક્સ્ટ્રાઓર્ડિનરી હોય છે. તો એવા જે પ્રાતિહાર્ય છે અષ્ટ મહાપ્રાતિહાર્ય, તો એ માત્ર ને માત્ર અરિહંત ભગવંતો છે એમની જ મોનોપોલી એમના ઉપર હોય છે, અને આ બીજા કોઈની પાસે ન હોય, ક્યાંય દેખાશે નહીં, કોઈ અરિહંત ભગવાન સિવાયના કોઈ પણ પાસે ન હોય. એટલા માટે આ 12 ગુણોમાંથી આ 8 ગુણોમાં એ ત્યાં લિસ્ટેડ છે બરાબર, તે ધ્યાનમાં રાખવાનું. હવે આપણે થોડા ક્વેશ્ચન જોઈ લઈએ. અહીંયા છે, પ્લીઝ એલાબોરેટ અગુરુ લઘુપણું. અગુરુ લઘુ એટલે શું છે, કે જ્યારે ચાર અઘાતી કર્મો આપણે કયા ને, એમાં શું શું હતા, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, તો એમાંથી જે ગોત્ર કર્મ છે, તો એ ગોત્ર કર્મના સંપૂર્ણ ક્ષયથી શું થાય છે, અગુરુ લઘુપણું પ્રાપ્ત થાય છે. એટલે આ ગુણ પ્રાપ્ત થાય છે. એટલે શું થાય છે, ગોત્ર કર્મ શું કરાવે છે આપણને, ગોત્ર કર્મના કારણે જો આપણે સમજો કે નીચ ગોત્ર કર્મનું બંધ હોય તો આપણને નીચ જાતિ, નીચ કુળમાં આપણો જન્મ થાય, ઉચ્ચ ગોત્ર હોય તો ઉચ્ચ કુળ, ઉચ્ચ જાતિમાં આપણો જન્મ થાય. તો એ બધું જે અલગ અલગ આ હોય છે, ડિસ્ક્રિમિનેટિંગ ફેક્ટર જે હોય છે ને, તો તેને શું કહેવાય છે, નાના મોટાપણું જે છે ને ગોત્ર કર્મના કારણે થાય છે. તો હવે ગોત્ર કર્મનું સંપૂર્ણ ક્ષય થઈ ગયું, તો હવે કાંઈ નાના મોટાપણું રહેતું નથી, એટલે ડિસ્ક્રિમિનેટિંગ ફેક્ટર જે છે તો તે હવે એનું એક ક્ષય થઈ ગયું છે આખું. એટલે ન તો કોઈ સ્વામી છે, ન તો કોઈ સેવક છે, એટલે સ્વામી સેવક ભાવ પણ નાશ થઈ જાય છે. નાના મોટાપણું, ઉચ્ચ નીચ જાતિ, આ કંઈ રહેતું નથી. એટલે સિદ્ધ અવસ્થામાં કેવા હોય છે, અગુરુ લઘુપણું આ ગુણ પ્રાપ્ત થાય છે, પ્રગટ થાય છે. એટલે શું, હવે બધા સિદ્ધ ભગવંતો એક લેવલના છે બરાબર, કાંઈ નાના મોટા કોઈ નથી, ન સેવક, ના ન સ્વામી, ન સેવક ભાવ, ન કોઈ કુળ જાતિ, કાંઈ નહીં, બધા ઉત્કૃષ્ટ લેવલના સિદ્ધ ભગવંતો છે હવે બરાબર. તો તે છે. અહીંયા એક ક્વેશ્ચન છે કે આઉટ ઓફ 7 વિચ આર ટુ બી સેડ સ્થાવર એન્ડ જંગમ તીર્થ. તો સ્થાવર અને જંગમ તીર્થ, સ્થાવર એટલે કે આપણા જે પાલીતાણા વગેરે તીર્થ છે, તો તે એટલે ઇમૂવેબલ હોય, જે ચાલી નથી શકતા, તો તેઓ સ્થાવર તીર્થ છે. પણ જંગમ તીર્થ કોણ કહેવાય, આપણા ગુરુ ભગવંતો, સાધુ સાધ્વીજી ગુરુ ભગવંતોને, અરિયન ભગવાનને વગેરે, એ બધા આપણા જંગમ તીર્થ કહેવાય છે. અને સ્થાવર તીર્થમાં આપણા આ ગ્રંથો પણ આવી જાય, જે બુક્સમાં લખેલી હોય એ બધા આગમો એ પણ આવી જાય. બીજું એક ક્વેશ્ચન છે કે ડાઢા એટલે શું, એટલે કે જે જોઝ હોય ને, જો ઇંગ્લિશમાં જોઝ કહેવાય, એક મેક્ઝિલા, મેન્ડિબલ, આવા કંઈક નામ હોય છે એ બોન્સના, જોઝના ઉપરના બે અને નીચેના બે, તો એ રાઈટ લેફ્ટ, તો આ ડાઢાઓ છે. અહીંયા ક્વેશ્ચન છે કે દાઢામાં એવું શું હોય, કનેક્શન સમજાવશો. તો દાઢામાં શું છે એટલે એમાં એમ જોઈએ આપણે તો પ્રભુની જીનવાણી ક્યાંથી ઝરતી હતી, મુખમાંથી ને. અને આ જોસ છે ને, દાઢાઓ શું છે, જોસ છે, એટલે તે પણ એમ તો પ્રભુનું નખ પણ એક શુદ્ધ અને પવિત્ર હોય છે. પ્રભુનું સંપૂર્ણ શરીર એ કેવું હોય છે, ઉત્કૃષ્ટ એવા પૂતગલો, શુદ્ધ અને પવિત્ર એવા પૂતગલોથી બનેલું હોય છે. તો આ દાઢાઓનું આટલું એવું સ્પેશિયલ કંઈક છે, ઉત્કૃષ્ટ એવું એક પ્રભાવ છે, કે જેના કારણે એમનું પ્રક્ષાલન જળથી છંટકાવ કરવામાં આવે તો બધા શાંત થઈ જાય, એવું છે કંઈક પ્રભાવ. અહીંયા એક ક્વેશ્ચન છે કે વાય સાધ્વીજી ભગવંત આર નોટ અલાઉડ આગમ રીડિંગ. તો અમુક આગમો અલાઉડ છે અને અમુક આગમો
અલાઉડ નથી, પણ એ પણ પ્રાકૃતિક દોષ જે હોય છે સ્ત્રી જાતિને, એટલા એટલા માટે, બીજું કાંઈ એવું વિશેષ એવું નથી. બરાબર, અહીંયા આપણો સમય થવા આવ્યું છે. નેક્સ્ટ જે સેટરડે આપણે કન્ટિન્યુ કરશું, 3 to 4 જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિડુકુલમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ. આભાર રાજીલ બેન. આભારી રલબેન.